जय गुरुदेव। विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय घोटू ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु फरीथी हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आजनो आपनो विषय छे सामाजिक विज्ञान धोरण 7। ये सामाजिक विषय अंतर्गत आपनो पाठ 16मो एनो आजे आपणे ત્રીજો લેક્ચર ભણી રહ્યા છીએ। અગાઉના બે લેક્ચરમાં આપણે એક તો જાતિગત ભિન્નતા એટલે શું, જાતિ વચ્ચેનો જે તફાવત છે, જે ભેદભાવ જોવા મળે છે એ કોને કહેવાય એને આપણે વિગતવાર અભ્યાસ કર્યો। ત્યાર પછી ભારતીય માન્યતા પ્રમાણે છોકરીઓ અને છોકરાઓનો ઉછેર કઈ રીતે થાય છે, પછી આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ, આપણા ઘરમાં જ જોઈએ છીએ, આપણી નજર સામે આપણને એવી ઘણી બધી બાબતોમાં જોવા મળે છે કે છોકરા અને છોકરી વચ્ચે ઘણી બધી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે। તેમજ આપણે જોયું કે કોઈ પણ એક ઘરમાં આપણે જોઈએ તો છોકરા અને છોકરીને જે કામનો બોજો આપવામાં આવે છે એમાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે। કારણ કે આપણી એક રૂઢિગત પરંપરા છે, જો હમણાં 2 દાયકાથી આ તો સારું છે, સ્ત્રીઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે, સ્ત્રીઓ ઘણા બધા ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પરંતુ પહેલાંના ક્ષેત્રમાં શું જોઈએ, આપણે અગાઉ જોયું કે 2001ની સાલમાં જે વસ્તી ગણતરી થઈ હતી એમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેની જે સંખ્યા છે એમાં ઘણો બધો તફાવત જોવા મળ્યો હતો। એનું કારણ છે કે આપણી પરંપરાગત માન્યતા છે કે આપણા વારસાને આપણો દીકરો જાળવશે, એને આગળ વધારશે। પરંતુ વર્તમાન સમયમાં 2 દાયકા થયા, આ જે માન્યતા છે એ માન્યતાને સ્ત્રીઓએ છોકરીઓએ ખોટી ઠેરવી છે। વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ છે તે ભાઈઓની સમોવડી બનીને ઊભી રહે છે, દરેક ક્ષેત્રમાં તેઓ આજે આગળ છે। આના વિશે આપણે પહેલાં અને બીજા લેક્ચરમાં ચર્ચા કરેલી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ પાઠમાં 3જો લેક્ચર ભણી રહ્યા છીએ। એ 3જા લેક્ચરમાં શું જોવાનું છે તો કે ગૃહિણીનું મૂલ્ય અને જીવન, એક ટોપિક એ છે, અને બીજો ટોપિક નારી સશક્તિકરણ। તમે જુઓ તો કોઈ પણ સ્ત્રી છે એ જ્યારે લગ્ન કરીને સાસરે આવે છે એટલે તે ગૃહિણી બને છે, એ ગૃહિણી ઉપર કેટલી જવાબદારી હોય છે। એ ગૃહિણી બનીને આવે છે ત્યારે એક પત્ની હોય છે, એક મા પણ હોય છે, એક વહુ પણ હોય છે, તે આખા ઘરની સાર સંભાળ રાખે છે, સંચાલન કરે છે, તમામનું ધ્યાન રાખતી રાખતી તે આખા ઘરને સંભાળે છે। એટલે આખા ઘરનું સંચાલન કરવામાં સૌથી મહત્ત્વનું યોગદાન હોય, મહત્ત્વનું મૂલ્ય હોય તો એ છે ગૃહિણીનું, અને એનું જીવન પણ કેવું હોય છે તેને આપણે વિગતવાર જોઈએ પાઠ્યપુસ્તક મુજબ। વિદ્યાર્થીઓ, પેજ નંબર 103 ઉપર પાઠ 16મો ટોપિક છે ગૃહિણીનું મૂલ્ય અને જીવન। ખૂબ જ સહેલો ટોપિક છે। એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે। એક ખાલું ખોખું આપણે ઊભું કરેલું છે, મકાન છે, એ મકાન ક્યારે બને છે? ઘર, અને એ કામ કોણ કરે છે? તો એક ગૃહિણી થકી છે, એ ગૃહિણી થકી જ એ મકાન ઘર બને છે, અને એ કામ શક્ય પણ ગૃહિણી થકી જ બને છે, ત્યાં સુધી શક્ય બનતું નથી। આપના ઘરમાં આપ જોઈ શકતા હશો, આપણે દરેક આપણા ઘરમાં આપણે જોઈએ જ છીએ, ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો। એક મકાનને ઘર બનાવવામાં સૌથી મોટો ફાળો કેનો છે? તો કે ગૃહિણીનો, એ આપણે આપણા ઘરમાં જોઈ શકીએ છીએ, એ ઘર જ એનું એક સચોટ ઉદાહરણ છે કે મકાનને ઘર બનાવવામાં સૌથી અમૂલ્ય ફાળો હોય તો ગૃહિણીનો છે।
ઘરની સાથે સાથે જો ગૃહિણી કેટલો કાર્યભાર ઉપાડે છે પોતાના ઉપર, ઘરની સાથે સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. એ પોતાના ઘરની જવાબદારી તો ઉપાડે જ છે, સાથે સાથે એ પોતાના બાળકોના ઉછેરની જવાબદારી, એ સિવાય બીજી પણ ઘણી બધી જવાબદારીઓ તે પોતાના ઉપર ઉપાડી રાખે છે, એમાં તે અગ્રેસર હોય છે. કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતા હોય છે. ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે માત્ર એકતરફી ફરજ નહીં પરંતુ ઘરની તમામ જવાબદારીઓને પોતાના માથે લઈને એ જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવતી હોય છે. આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરતા થાય છે. વર્તમાન સમયમાં, આધુનિક સમયમાં જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, તે અનેક પડકારોનો સામનો કરતા થઈ છે. હે, ઘણા બધા પડકારો એની સામે છે, એનો તે સામનો કરી રહી છે. તે ગૃહિણીની ફરજ તો નિભાવે જ છે, સાથે સાથે કોઈ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અથવા તો નોકરી, જોબ વગેરે ઘણા બધા કાર્યો કરે છે. એની સાથે સાથે તે પોતાનું જે ગૃહિણીનું અમૂલ્ય કાર્ય છે એ ફરજ પણ બજાવે છે. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે. ઘરમાં પોતાની જે ફરજો છે એ ફરજોની સાથે સાથે ઘરનું સંચાલન કરવા માટે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એવી આર્થિક ફરજો પણ બજાવે છે. એટલે કે પાર્ટ ટાઈમ અમુક સમય માટે તે નોકરી પણ કરે છે, જેથી કરીને આર્થિક રીતે તે પોતાના પરિવારને મદદ કરી શકે. આર્થિક રીતે એટલે રૂપિયાની દ્રષ્ટિએ તે પોતે પણ કમાવા જાય છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે. વર્તમાન સમયમાં જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ, એ યુગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ અત્યારે સફળ રહી છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ આગળ છે અને પુરુષો પાછળ છે. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલા આપણને નોકરી કરતા ન જોવા મળે. હે, રાજકારણથી લઈને નાનામાં નાની નોકરી સુધી દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ સહભાગી બની છે. આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. જો આ પ્રકારના દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ જોડાઈ રહી છે, આગળ આવી રહી છે. કેવા કેવા ક્ષેત્ર આમાં કીધા છે? રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણની બાબતમાં, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ અત્યારે અગ્રેસર જોવા મળે છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ જે સંરક્ષણ ક્ષેત્ર છે, એ મિલિટરી સૈન્ય દળ છે, એવી કપરી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે, એમાં પણ મહિલાઓ આપણને જોવા મળે છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આપણા દેશમાં એવી ઘણી બધી મહિલાઓ થઈ ગઈ છે કે જેને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે, સિદ્ધિ મેળવી છે. આ પૈકીની કેટલીક મહિલાઓ અંગે જાણીએ. પેજ નંબર 104 ઉપર જેણે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે એવી મહિલાઓના નામ એની પ્રવૃત્તિ સાથે આપેલા છે. એના પહેલાં આપણે જોઈ લઈએ નારી સશક્તિકરણ. હે, નારીને મજબૂત કરવા માટે આપણા દેશમાં ભારત સરકારે કેવી કેવી યોજનાઓ ઘડી છે જેનો લાભ લઈને મહિલાઓ પોતાનો વિકાસ સાધી શકે, પોતાના પરિવારમાં આર્થિક મદદરૂપ બની શકે, એને આપણે વિગતવાર જોઈએ. તો મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં એટલે કે 20 વર્ષના સમયગાળામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે.
महिलाओं सशक्त पगभर बनी सके आर्थिक दृष्टिए ते पण राष्ट्रना विकास में पोताना परिवारनो विकास तो थशे परंतु राष्ट्रना विकास में पोतानु योगदान आपी सके एटला माटे आपणी भारत सरकारे छेल्ला 20 वर्षना समयगाळामां एवा घणा बधा कार्यक्रमोनुं आयोजन करेल छे जेम के पशुपालन उद्योग अने अन्य साहस माटे सहाय आपवामां आवे छे। पशुपालनों उद्योग करवो होय बीजो कोई गृह उद्योग नाना पाया पर उद्योग शुरू करवा होय कोई एवा खानगी साहस कार्यो करवा होय तो एना माटे आपणी सरकार तेमने सहाय आपे छे आर्थिक मदद करे छे। त्यार पछीनी योजना जोईए तो स्टार्टअप इंडिया अने मेक इन इंडिया अंतर्गत अनेक योजनाओ नारी सशक्तिकरण माटे चाले छे। आ बे योजना छे स्टार्टअप इंडिया ने मेक इन इंडिया जेथी करीने आपणा भारत देश में तमाम वस्तुओं बने जेथी करीने आपणी जीडीपी छे ते ऊंची आवी शके। तो आ बे योजना अंतर्गत एवी अनेक योजनाओ आवे छे के जे नारी सशक्तिकरण माटे चाली छे एने उपयोगी बने छे। सरकारनी योजनाओ महिलाओने उद्योग शुरू करवा माटे जो महिलाओने उद्योग शुरू करवा होय नाना पाया पर तो उद्योग शुरू करवा माटे आर्थिक सहाय पण आपवामां आवे छे लोन पण आपवामां आवे छे सबसिडी पण आपवामां आवे छे। नारी सशक्तिकरण माटे अनेक संस्थाओ पण कार्य करे छे नारीने सशक्त बनावा माटे एमनो विकास करवा माटे आर्थिक दृष्टिए सक्षम बनावा माटे घणी बधी एवी संस्थाओ पण छे के जे नारी सशक्तिकरणमां भागरूप बने छे। सरकारनी योजनाओ जाहेर संस्थाओ अने अन्य द्वारा आवी महिलाओने सहाय करी पगभर थवामां मदद करवामां आवे छे। जेटली सरकारी योजनाओ छे अथवा तो बीजी कोई जाहेर संस्थाओ होय बीजी अन्य संस्थाओ द्वारा जे महिलाओ छे ए महिलाओने मददरूप थईने महिलाओने पगभर बनावा माटे ते मदद करे छे जेथी करीने महिलाओ पण पगभर बनी सके आर्थिक दृष्टिए सक्षम बनी सके राष्ट्रना विकासमां ते पण सहभागी बनी सके। नारी सशक्तिकरण माटे योजनाओ उपरांत शिक्षणमां पण कन्याओ माटे विशेष व्यवस्था अने योजनाओ अमली बनेल छे। नारी सशक्तिकरण माटे योजनाओ तो छे औद्योगिक दृष्टिए आर्थिक दृष्टिए विकास थाय एटला माटे योजनाओ तो छे परंतु शिक्षण क्षेत्र में पण कन्याओ माटे खास व्यवस्था अने योजनाओ अमल में मूकवामां आवेली छे। आपणा देशनी विविध क्षेत्रनी महिलाओ अंगे जोईए आपणा देशमां केवी केवी महिलाओ थई गई छे एना विषय कने पेज नंबर 104 ऊपर चित्र पण आपेलुं छे नाम पण आपेलुं छे अने तेणे क्या क्षेत्र में सिद्धि मेळवेली छे तेने आपणे विगतवार जोईए तो पहेलुं नाम छे प्रतिभासिंह पाटिल जेओ आपणा देशना प्रथम महिला राष्ट्रपति रही चूक्या छे। आपणा देशना प्रथम महिला राष्ट्रपति राष्ट्रपति एटले तमे सौ जाणो छो आपणे भणी गया કે રાષ્ટ્રપતિ એટલે કે આપણા દેશના પ્રથમ વ્યક્તિ આપણા દેશના પ્રથમ વ્યક્તિ તેને કહી શકાય તો આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે સિદ્ધિ મેળવી છે પ્રતિભાસિંહ પાટિલ હે રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ ધરાવે છે। રાજસ્થાનની આ મહિલા પ્રતિભાસિંહ પાટિલ ક્યાંના છે રાજસ્થાનના। આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે। એની સરળતા એના જીવનની જે સરળતા હતી અને સહજ જીવનશૈલી જેને કારણે આજે પણ એમને આપણે યાદ કરીએ છીએ। બીજા એવા મહિલા વ્યક્તિત્વ છે ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે પહેલા મહિલા વડાપ્રધાન। વર્ષ 1971માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે।
આપણા ઇતિહાસમાં પાકિસ્તાન સામે 1971માં યુદ્ધ થયું હતું, એ યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો ત્યારે વડાપ્રધાન પદ તરીકે ઇન્દિરા ગાંધી હતા। એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે। ઇન્દિરા ગાંધીને લોખંડી મહિલા તરીકે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે। ત્યાર પછી જોઈએ સુષ્મા સ્વરાજ। સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ। આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે જેણે સિદ્ધિ હાંસિલ કરી છે એવા સુષ્મા સ્વરાજ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરના, રાજકીય ક્ષેત્રમાં એને પોતાના જીવનના ઘણા બધા વર્ષો અર્પણ કરી દીધા એવા મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું। સૌથી નાની ઉંમરે મહિલા તરીકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનેલા હોય તો એ છે સુષ્મા સ્વરાજ। ત્યાર પછી જોઈએ લતા મંગેશકર। આ નામથી તમે સૌ પરિચિત જ છો, કારણ કે આખું વિશ્વ આ નામને ઓળખે છે। સ્વર સામ્રાજ્ઞી, સંગીત સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે। તેને પોતાના જીવન દરમિયાન અલગ અલગ ભાષાઓમાં 40,000થી પણ વધુ ગીતો ગાયા છે। ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે। આ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને આપણી ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલા છે। ત્યાર પછી જોઈએ કલ્પના ચાવલા, અવકાશ યાત્રી। આ નામથી પણ તમે બધા પરિચિત છો। કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા, અવકાશ યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો। અવકાશ યાત્રામાં તે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો અને તેમનું અવસાન થયું। અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલું રહેશે। જ્યારે જ્યારે અવકાશ યાત્રીઓનું નામ લેવામાં આવશે ત્યારે કોઈ પણ વ્યક્તિ કલ્પના ચાવલાને અચૂક યાદ કરશે। ત્યાર પછી જોઈએ વનિતા ગાયકવાડ। વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને જે દર વર્ષે ખેલ મહાકુંભની આયોજન કરવામાં આવે છે સરકાર દ્વારા, એક ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે। ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના ગુજરાત સરકારની જે કન્યા કેળવણી યોજના ચાલે છે એમાં આ વનિતા ગાયકવાડને એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ। ફરીથી રિપીટ કરું, ગૃહિણીનું મૂલ્ય અને જીવન, કે દરેક પરિવારમાં ગૃહિણીનું શું મૂલ્ય છે, કારણ કે એ જે ઘર છે ઘર ક્યારે બને છે? ગૃહિણી થકી, નહીંતર એ ખાલી ખોખું મકાન છે। ગૃહિણી જ એને ઘર બનાવે છે। અને આપણે આપણા પરિવારમાં જોઈએ છીએ કે આ જે ગૃહિણી છે, જે મહિલા છે, તે પોતાના ઘરની જવાબદારીની સાથે સાથે બાળકોની જવાબદારી અને અન્ય બીજી ઘણી બધી જવાબદારીઓ ઉપાડે છે। એની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ મદદરૂપ થવાના પ્રયાસ ગૃહિણી કરે છે। આ દ્રષ્ટિએ જોઈએ તો ગૃહિણીનું એ પરિવારમાં ઘણું બધું મૂલ્ય રહેલું છે। અને બીજું જોઈએ તો નારી સશક્તિકરણ। નારી સશક્તિકરણ માટે સરકારે ઘણી બધી યોજનાઓ દાખલ કરેલી છે, જેથી કરીને નારી છે તે પગભર બની શકે, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે અને પોતાના પરિવારમાં પણ આર્થિક રીતે મદદરૂપ થઈ શકે। એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, આર્થિક દ્રષ્ટિએ સહાય કરે છે, સબસિડીઓ આપે છે, લોન આપે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એવી ઘણી બધી યોજનાઓ છે કે જે નારી સશક્તિકરણમાં ભાગરૂપ બને છે। એ સિવાય પણ ઘણી બધી જાહેર સંસ્થાઓ છે, બીજી અન્ય સંસ્થાઓ દ્વારા મહિલાઓને પગભર બનવા માટે તેને મદદરૂપ કરે છે। અને માત્ર આવી યોજનાઓ મારફત જ નહીં, એ સિવાય પણ શિક્ષણ ક્ષેત્રે પણ નારીઓ સ્ત્રીઓ આગળ વધે એટલા માટે સરકાર
घणी बधी योजनाओ अमल में मूके छे। ने त्यार पछी आपणे जोयुं के एवी घणी बधी स्त्रीओ छे, महिलाओ छे के जेणे अद्वितीय सिद्धि हासिल करी छे, जेना आपणे पाठ्यपुस्तकमां चित्र अने नाम सहित माहिती पण आपेली छे, जेनो आपणे विगतवार अभ्यास कर्यो। बराबर विद्यार्थी मित्रों, आशा राखू छूं बराबर समझी गया हशो। न समझाए तो वीडियो फरीथी रिपीट करीने बीजी वक्त सांभळशो, त्यार पछी 5-10 मिनिट मनन करशो, विचारशो, त्यार पछी लखवानो प्रयत्न करजो, जेथी करीने सरळताथी समझीने ए प्रश्न तमे लखी शको। बराबर विद्यार्थी मित्रों, आजे बस एटलुं ज। जय हिंद, जय गुरुदेव।